Good morning. છેલ્લે બાયોલોજીમાં પહેલા ચેપ્ટરના પહેલા પાર્ટમાં આપણે એવું જોઈ ગયેલા અલિંગી પ્રજનનનો થોડાક પ્રકાર જોઈ ગયેલા હતા. મતલબ કે આપણે ત્યાં સુધી જોયું કે મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેવી રીતે અલિંગી પ્રજનન થાય, જેના પ્રકાર આપણે ક્યાં જોઈ ગયેલા હતા, દ્વિભાજન, કલિકા સર્જન, બરાબર. હવે આપણે જોવાનું છે ત્યાર પછી છેલ્લા આપણે વાત કરી કે વાનસ્પતિક પ્રજનન એક પ્રોસેસ છે જેમાં આપણે દ્વિભાજન અને બીજાણુ નિર્માણ અને કલિકા સર્જન જોઈ રહ્યા હતા. હવે ઉચ્ચ એટલે બહુ પ્રોસેસ છે જેમાં આપણે અલિંગી પ્રજનન જોવાનું છે, અને તેમાં પણ પહેલા સામાન વનસ્પતિ. તો વનસ્પતિની વાત કરીએ તો બે દિવસે પહેલા પાઠમાં આપણે જોઈ ગયા હતા કે વનસ્પતિમાં જો અલિંગી પ્રકારે પ્રજનન થાય તો તેના માટે વપરાતો શબ્દ કયો છે, વાનસ્પતિક પ્રજનન, બરાબર. આપણે વનસ્પતિમાં જોવાનું છે કે કેવી રીતે અલિંગી પ્રજનન થાય, નીચેની તરફ
કણી નીચેની તરફ હોય એટલે જમીન, જમીનની નીચેની તરફ સમાંતર પથરાયેલી વનસ્પતિ. આ બીજો ભાગ છે પ્રસર્જક તરીકે વનસ્પતિમાં અલિંગી પ્રજનન માટે. ત્રીજો ભૂસ્તારિકા, જો જ્યારે ભૂસ્તારી શબ્દ વપરાય ત્યારે જમીન પર હોય પથરાયેલી વનસ્પતિ. તો છેલ્લે ભૂસ્તારિકા, આ શબ્દ એટલે સેમ પાણીની સપાટી પર સમાંતર ઉગતી વનસ્પતિ. આ કાંઠું જમીન પર, આ ક્યાં છે પાણી, એ શું કહેવું, પાણીની સપાટી ઉપર એની શાખા પથરાશે જ્યાં તેને ગાંઠવાળો વિસ્તાર છે તે અસ્થાની મૂળ ઉત્પન્ન કરશે જે પાણીની અંદર અધો દિશામાં જશે ને એની બીજી શાખાને પર્ણ ઉધ્વ દિશામાં ઉપર આવશે. બરાબર, લાસ્ટ હતું જમીનને સમાંતર ઉગતી વનસ્પતિ. આ પાણીની સપાટીને સમાંતર ઉગતી વનસ્પતિને અધો એ જમીનની અંદર સમાંતર ઉગતી વનસ્પતિ. એ ત્રણ પ્રસર્જકો તરીકે આપણે અલિંગી પ્રજનન માટે જોઈએ. બાકીના ત્રણ, ચોથા નંબર પર શું છે, ગ્રંથિર. ગ્રંથિર એટલે બધાને ખબર હશે બટાકાની આંખ. બરાબર, બટાકાની ગ્રંથિ મતલબ કે ખોરાકનો સંગ્રહ કરે એવું વનસ્પતિનું કોઈ એક અંગ કે કોઈ ભાગ. તો આપણે ગ્રંથિર એના માટે શબ્દ વાપરતા છે ખોરાકનો સંગ્રહ કરતો વનસ્પતિનો કોઈ ભાગ. તો કોણ છે એવું, બટાકા છે. વિપુલ પ્રમાણમાં સ્ટાર્ચનો સંગ્રહ કરતું વનસ્પતિ. બરાબર, કે આ વનસ્પતિ એટલે કે બટાકામાં કોઈ એક ભાગ કે જ્યાં શું બટાકા છે, સમજી લો કે કોઈ એક ભાગ એ શું ઉત્પન્ન થશે, આંખ જેવી રહેશે. આપણે સામાન્ય લેંગ્વેજમાં એટલે આંખ કહેતા છે, તો બાયોલોજીની ભાષામાં આપણે શું કહેવાનું છે, કલિકા. બરાબર, બટાકાની ઉપરથી એની કલિકાને છૂટી પાડીને જમીનમાં રોપશું તો એ શું કરશે, નવી વનસ્પતિ એટલે કે નવો બટાકાનું છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. તો આ કલિકા કે આંખ એ પણ શાનામાં આપણે આવશે, વનસ્પતિમાં અલિંગી પ્રજનન એટલે કે વાનસ્પતિ પ્રજનન માટે. એટલે કે બટાકાની આંખ પણ આપણા માટે શું કેવું, એક પ્રકારનું પ્રસર્જક, મતલબ કે અલિંગી પ્રજનન તરીકે એ વાનસ્પતિ પ્રજનન કરીને નવી વનસ્પતિ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. તો ચાર બધી ચાલો, પાંચમો નંબર છે ગાંઠામૂળી. ગાંઠામૂળી એટલે આદુનું એક્ઝામ્પલ. આદુ શું છે, આદુને તમે જોશો તો કેવું દેખાય, એટલી ગાંઠ ગાંઠ જેવું દેખાશે આખા આદુની ફરતે. ને ગાંઠમાંથી શું ઉત્પન્ન થયેલા હશે, મૂળ તમને જોવા મળશે. એટલે બરાબર, તો એ મૂળને અત્યાર સુધી આપણે શું શબ્દ વાપર કરતા, મૂળને અસ્થાનિક મૂળ. પણ જ્યારે આદુની વાત આવે ત્યારે એને મૂળને કયા શબ્દથી આપણે ઓળખવાનું છે, આંદુકૂળ મૂળ. બરાબર, હવે બતા પછી સોરી આદુ જે આપણે ખાઈએ છીએ, હવે તેને સીધે સીધો એના જે મૂળ દેખાય છે તેની સાથે જમીનમાં નાખી દેશું, તે શું કરશે, પાછું નવું આદુનું વનસ્પતિ કે છોડ ઉત્પન્ન કરી શકશે. એટલે અહીંયા પ્રસર્જકો તરીકે કોણ થયા, આદુ પર જોવા મળતા અસ્થાનિક મૂળ. અને એ અસ્થાનિક મૂળનું આપણે શું નામ હતું, આંગળી મૂળ. ચાલો નેક્સ્ટ શબ્દ છે કંદ. કંદ એટલે સાદી લેંગ્વેજમાં એવા પ્રકારની વનસ્પતિ કે જે જમીનની અંદર ઉગતી હોય. બરાબર, તો એવી વનસ્પતિ તરીકે કોણ છે કે જે ખોરાકનો સંગ્રહ કરી શકે એવી બધી, જેમ કે મૂળા છે, સત્કરિયા છે, લીંબ છે, દહાલિયા છે, આ બધા ક્યાં છે, જમીનની અંદર ઉગે છે અને ખોરાક પણ સંગ્રહ કરે છે. જેવી રીતે આપણે બટાકાનું એક્ઝામ્પલ એવી જોયું કે એ પણ ખોરાક પર સંગ્રહ કરતા હતા, પણ આ ખોરાકનો સંગ્રહ પ્રકાંડમાં થતો હતો બટાકામાં. બરાબર, જ્યારે એ મૂળા છે, સત્કરિયા છે, બીજ છે, દહાલિયા છે, એમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થશે, મૂળની અંદર. બરાબર, તો આ મૂળ હવે આપણા માટે શું થઈ ગયું, પ્રસર્જક. એટલે કે પિતૃ વનસ્પતિના મૂળ કે જે પ્રસર્જક તરીકે ઓળખાય છે અને નવી વનસ્પતિ ઉગાડવાની કે સર્જવાની ક્ષમતા ધરાવે. તો આઇક્લના વર્ગીકરણ મુજબ આપણે આ શું થઈ ગયું, આઇક્લના વર્ગીકરણના બે ભાગ પડતા હતા, એક અપુષ્પી વનસ્પતિ કે બીજું છે સપુષ્પી વનસ્પતિ. હવે સપુષ્પી વનસ્પતિ એટલે એની પાસે પ્રજનન અંગ તરીકે પુષ્પની હાજરી છે, તેમાં તો બીજું પ્રજનન જ થવાનું. બરાબર, પણ જે આઇક્લના વર્ગીકરણ પ્રમાણે પુષ્પ ધારણ નથી કરતી એવી વનસ્પતિ છે જેની પાસે વનસ્પતિમાં પુષ્પીય અંગ જ નથી, પુષ્પ શું છે, પ્રજનન અંગ. એવી વનસ્પતિમાં ઘણી કેવી રીતે પ્રજનન થશે, અલિંગી પ્રકાર. આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન કયા શબ્દ વાપરતા છે, વાનસ્પતિ પ્રજનન. હવે આપણે આમાં કોઈ એક વનસ્પતિનું અંગ જોયું છે કે જે અલિંગી પ્રજનન કરીને નવી વનસ્પતિ ઉગાડવાની ક્ષમતા ધરાવે, જેના માટે આપણે શું શબ્દ વાપરો, પ્રસર. એટલે ભૂસ્તારી, અનુભૂસ્તારી, ભૂસ્તારિકા, ગ્રંથિ, ગાંઠામૂળ, કંદ બધા શું છે, અપુષ્પી વનસ્પતિના એવા અંગ કે જેને પ્રસર્જકો કીધા કે જે પિતૃ વનસ્પતિમાંથી નવી વનસ્પતિ સર્જવાની ક્ષમતા ધરાવે.
જો અલિંગી પ્રજનનના જે એક પ્રકાર બાકી છે ત્રણ જોઈ ગયેલા આપણે દ્વિભાજન બહુભાજન કલિકા સર્જન ત્યાર પછી એક સામાન જોઈ ગયેલા એકકોષીય સજીવમાં બહુકોષીય વનસ્પતિમાં આપણે શું જોઈ ગયા વાનસ્પતિક પ્રજનન જો એક બાકી છે શું છે અવખંડન છેલ્લો અલિંગી પ્રજનનનો છેલ્લો પ્રકાર અવખંડન અવખંડન મતલબ પુનઃસર્જન જેવું છે કે તૂટેલા ભાગો પાછા વિભેના છૂટા પડેલા ભાગની સર્જવાની ક્ષમતા ધરાવે બરાબર અહીંયા પણ આપણને સામે એક્ઝામ્પલ આપેલું છે ચોપડીમાં હાઇડ્રા બીજા પણ છે તમને દસમામાં બીજા એક્ઝામ્પલ આપેલા પણ એ નથી યાદ રાખવાનું એ ચોપડીમાં હાઇડ્રા આવ્યું છે તો હાઇડ્રા જ યાદ રાખવાનું કે વનસ હાઇડ્રા છે હાઇડ્રા કેવું દેખાય છે ખબર જ છે તમને અગિયારમાં આવી જ ગયેલું છે બરાબર તો હાઇડ્રાનો કોઈ એક ભાગ છૂટો પડી જાય મતલબ કે આ ભાગ છૂટો પડી જાય કે તૂટી જાય તો બાકીનો એનો ભાગ શું અહીંયાથી એવી સર્જવાની ક્ષમતા ધરાવે કોષી વિભાજન કરીને કે પાછું પુનઃસર્જન થઈ જાય ચાલો અહીંયા આપણું અલિંગી પ્રજનન પતે છે બરાબર નેક્સ્ટ પેજ પર અલિંગી પ્રજનન પછી બે માર્ક્સનો કોર્ના ગ્રુપ એ પ્રમાણે મોસ્ટ ટાઈમથી સવાલ આપેલો છે બરાબર જળાશયમાં ટેરર ઓફ બેંગાલ સવાલ આ રીતે પૂછાતું છે કે ટેરર ઓફ બેંગાલ ટૂંકમાં લખો બરાબર ચાલો અહીંયા અલિંગી પ્રજનનમાં આપણે જોઈ ગયેલા હતા ભૂસ્થાળી પ્રસર્જકો કે પાણીની સપાટી પર સમાંતર ઉગતી વનસ્પતિ તો તે વનસ્પતિ તરીકે કઈ છે જળદુંબી બરાબર અત્યારના સમયમાં ચોમાસામાં તમે કસે બી જોશો તો એવો ખાબોચિયો કે તળાવ કે તે તળાવ પર આ પાણીની દેખાતો હોય પણ આખી વનસ્પતિ પથરાઈ ગયેલી હોય બરાબર તો એ શું છે કઈલાથી જળકુંભી જ છે ને સામે એક્ઝામ્પલ છે આપણું ભૂસ્તાલી કાળ બરાબર તો એવી વનસ્પતિ બરાબર હવે પાણીની સપાટી છે બરાબર એક્ઝામ્પલ લઈ લો તળાવ હવે તળાવમાં બધા જે સજીવ છે એક કોષીય સજીવ છે બહુ કોષીય સજીવ છે માછલી છે ડેરકો છે કે કાચબો છે કે કાચબો છે બરાબર કોઈ પણ હાઇડ્રા છે એક કોષીય સજીવ છે કોઈ પણ છે બરાબર એ લોકોને અહીંયા તળાવની અંદર એટલે કે પાણીની સપાટીની અંદર જીવવા માટે શું જોઈશે એક તો પહેલો સૂર્યપ્રકાશ જોઈશે બીજું શું જોઈશે ઓક્સિજન જોઈશે આ બે વસ્તુ જોઈશે બરાબર હવે શરૂઆતના સમયમાં અહીંયા કોઈ વનસ્પતિ છે નહીં તો એ લોકો આરામથી જીવશે બરાબર અહીંયા વનસ્પતિ નથી સીધે સીધો સૂર્યપ્રકાશ મળે છે ઓક્સિજન મળે છે ને હવા મળે છે મતલબ કે પાણી કેવું છે ઠંડુ છે તે લોકો જીવે છે શરૂઆતમાં જ્યારે જળકુંભી અહીંયા પથરાવાની ચાલુ થાય અહીંયાથી ને સમય જતા જતા જળકુંભી એવી વનસ્પતિ છે અલિંગી પ્રજનન કરતી હોવાથી ખૂબ ઝડપથી પથરાશે એટલે એક સમય એવો આવશે કે પાણીની તળાવની સપાટી ઉપર આખી શું પથરાઈ ગઈ હશે જળકુંભી બરાબર છે હવે પથરાઈ ગયેલી છે આખી સપાટી ઉપર તળાવની સપાટી પર પાણીની સપાટી ઉપર એટલે સૂર્યપ્રકાશ પહેલા મળશે નહીં બરાબર બીજી વસ્તુ એને ઓક્સિજન પણ નહીં મળશે બરાબર બે વસ્તુ નહીં મળશે હવા પણ નહીં મળશે મેં ત્રણ વસ્તુ નહીં મળ્યું તેનો જીવન જરૂરિયાત ત્રણ વસ્તુ હતું સૂર્યપ્રકાશ નહીં મળે તો જીવી નહીં શકે હવા ઓક્સિજન નથી મળતું આ મેઇન વસ્તુ તો સૂર્યપ્રકાશ જ છે બરાબર કે ઓક્સિજન છે બે વખત તો એ નહીં જીવી શકે હવે એ નહીં મળે તો શું થશે રૂંધાશે એનો શ્વાસ રૂંધાશે એ શું થશે મરી જશે બરાબર હવે અહીંયા જે સૂર્યપ્રકાશ નથી મળતો એટલે પાણી કેવું થશે ગરમ થશે બરાબર એટલે શરૂઆતમાં આ જળકુંભી વનસ્પતિ ભારતની નથી બીજા દેશોમાંથી લાવવામાં આવેલી હતી શાના માટે સુશોભન માટે બરાબર કેમ કે એવા પ્રકારનું ઉત્પન્ન કરતી હતી એની શાખા કે પર્ણ કે એને જોઈને પર્યટકો આકર્ષાય એટલા માટે એને ભારતમાં લાવવામાં આવેલું હતું પછી તળાવ પણ કેવી રીતે પથરાઈ ગઈ નિંદણ માટે બરાબર એટલે હંમેશા શું કરતો હતો નુકસાન કરતો છે એટલે જ્યારે એ સપાટી પર પથરાય એટલે કે પાણીની અંદર જીવતા કોઈ પણ સજીવને શું કરશે મૃત્યુ મળશે એટલે આ સવાલ બારમામાં ત્રણ ચેપ્ટરમાં છે આ એક જ વસ્તુ જુદા જુદા સવાલ તરફ એટલે આ મોટે ભાગે બે માર્ક્સમાં પૂછાતો છે સવાલ ચાલો ખબર પડી ગઈ શું છે કે સિમ્પલ વાર્તા જેવું છે કે શરૂઆતમાં પાણી સપાટી ચોખ્ખી હતી કોઈ જાતની વનસ્પતિ નહીં હતી પાણી ઠંડુ હતું સૂર્યપ્રકાશ મળતો હતો ઓક્સિજન મળતો હતો હવા મળતું હતું એટલે અંદર જીવતા સજીવો જીવતા હતા પણ જ્યારે એની ઉપર વનસ્પતિ તરીકે જળકુંભી આવશે અને પથરાઈ જશે તો એને સૂર્યપ્રકાશ ઓક્સિજન કે હવા મળતી નથી પાણી ગરમ થશે એટલે મળી જશે
અને શરૂઆતમાં ભારતમાં સુશોભન માટે લાવવામાં આવેલી હતી ને પછી નિર્ણય કરીને શું કરશે બીજા સજીવોનો નાશ કરશે બરાબર ચાલો એટલે અહીંયા અલિંગી પ્રજનન માટે છેલ્લી વસ્તુ હતી પણ આ અલિંગી પ્રજનનના પ્રકાર પૂછાય ત્યારે નહીં લખવાનું સીધે સીધું ત્યારે રૂપ બેંગલ સમજાવો પૂછાય ત્યારે જ લખવાનું છે ચાલો હવે બીજો ભાગ લિંગી પ્રજનન અલિંગી અહીંયા પતે છે લિંગી પ્રજનન માટે શું છે ત્યારે પાછા આપણે એકવાર વ્યાખ્યાનું રિવિઝન કરીએ લિંગી પ્રજનનમાં શું થશે પ્રજનનમાં બે પિતૃ ભાગ લેશે બરાબર બે પિતૃ પણ કેવા આ વસ્તુ અહીંયા આવો જરૂરી છે બરાબર બે પિતૃ ભાગ લેશે એટલે વ્યાખ્યા નથી પડતી પણ બે પિતૃ એટલે કેવા વિરુદ્ધ જાતના એક જ જાતના નહીં વિરુદ્ધ જાતના એટલે એક નર હોવો જોઈએ બીજી માદા હોવી જોઈએ એટલે બે પિતૃ વિરુદ્ધ જાતિના ને હંમેશા એ લોકો કેવી રીતે પ્રજનન કરશે જન્યુના સર્જનથી એટલે કે નર છે જાતિ તે નર જન્યુ સર્જશે માદા જાતિ છે ને માદા જન્યુ સર્જશે ને પછી પ્રજનનમાં ભાગ લેશે બરાબર ચાલો ત્યાર પછી આ જ લિંગી પ્રજનન બુકમાં ચાલુ થાય છે ત્યારે નીચે એક શબ્દ આપેલો છે તમારે શું જુવેનાઇલ તબક્કો જો પ્રાણીની વાત કરતા હોઈએ તો આપણે તબક્કાનું નામ શું આપેલું છે જુવેનાઇલ જો વનસ્પતિની વાત કરીએ તો આપણને શું શબ્દ આપેલો છે વાનસ્પતિક તબક્કો બંને શબ્દ સમજવા ઇમ્પોર્ટન્ટ છે જ્યારે કોઈ નવો સજીવ મનુષ્યની ઉત્પત્તિ થઈ સમજી લે આપણે આપણી જ વાત કરતા છે મનુષ્યની તો જેવું એ બાળકનો જન્મ થશે શું થશે વૃદ્ધિ કરશે વૃદ્ધિ અને વિકાસ બંને એક સાથે થશે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છે વૃદ્ધિ શું છે અને વિકાસ શું છે બરાબર વૃદ્ધિ વિકાસ થયા પછી થોડા વર્ષો બાદ સજીવ શું થશે પુખ્ત લિંગી પ્રજનનની કે પ્રજનનની વ્યાખ્યા આપણે જોઈ ગયેલા કે એક સજીવ તેની પુખ્ત હોય બીજા સજીવ સર્જવાની ક્ષમતા ધરાવે ત્યારે તેને પ્રજનન કહેવાય તો હંમેશા વૃદ્ધિ વિકાસ થાય પુખ્ત બને પછી પ્રજનન તો આ જ્યારે કોઈ સજીવ પુખ્ત બને એટલે કે આપણા મનુષ્યની વાત કરીએ તો ક્યારે પુખ્ત બને એટલે કે કિશોરાવસ્થામાં આવી જાય સમજી લો કે 15 વર્ષથી ઉપર બરાબર તો આ ઉંમરને શું કહેશું જો પ્રાણીની અંદર હોય તો એ તબક્કાને શું કહેવું જુવેનાઇલ તબક્કો મતલબ કે કોઈ એક એવો સજીવ કે તે પોતાની પુખ્તતાએ પહોંચી ગયો છે અને પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે એ જ રીતે વનસ્પતિની વાત કરીએ તો એ પુખ્તતા વનસ્પતિમાં વૃદ્ધિ પામશે જન્મ થશે પછી વિકાસ કરશે અને પછી એ પણ પુખ્તતાએ પહોંચશે પછી જે પ્રજનન કરશે તો જો વનસ્પતિની વાત આવે તો એ પુખ્તતાએ પહોંચે એટલે એના માટે તો શબ્દ વાપરવાનો વાનસ્પતિક તબક્કો બરાબર ચાલો હવે જોઈએ અહીંયા સુધી તમારું પતી ગયું એટલે લિંગી પ્રજનન વાળો પેજ પતી ગયો હવે જમણી બાજુના સામેના પેજ પર વચ્ચેનો બીજો પેરેગ્રાફમાં તમને આપેલું છે વનસ્પતિમાં લિંગી પ્રજનન કરે છે તો તે કેવી રીતે વનસ્પતિ તમે જોઈ હશે હવે આઇકાના વર્ગીકરણ પ્રમાણે અપુષ્પી પતી ગયું અપુષ્પી પતી ગયું મતલબ કે એમાં અલિંગી પ્રજનન જ થતું હતું હવે આઇકાના વર્ગીકરણ પ્રમાણે સપુષ્પીનું માં જ લિંગી પ્રજનન થશે બરાબર તો એવી વનસ્પતિને તમે એક્ઝામ્પલ આપજો કે જે એક વર્ષાય એટલે શું દ્વિવર્ષાય અને બહુવર્ષાય એટલે કે એવી વનસ્પતિ કે જે એક વર્ષમાં એક જ વખત પુષ્પ સર્જન કરે એવી વનસ્પતિ દ્વિવર્ષાય એટલે કે બે વર્ષે એકવાર પુષ્પનું સર્જન કરે એટલે બહુવર્ષાય વનસ્પતિ એટલે કે થોડા વર્ષોનો સમયગાળો લેશે પછી કોઈ નિશ્ચિત સમય પુષ્પનું સર્જન કરશે પછી પાછો થોડા વર્ષોનો સમયગાળો લેશે બરાબર એટલે એક વર્ષે છે કે એક એક્ઝામ્પલ આપી દઉં આંબાનું બરાબર તમને ખબર છે આપણે સામાન્ય લેંગ્વેજમાં ને આપણે એવું કહેતા છીએ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં મોર આવ્યો બરાબર મોર આવ્યું બીજું કંઈ નથી આંબો વનસ્પતિ શું કરશે પુષ્પનું સર્જન કરશે એટલે આપણે એવું કહીએ છીએ કે મોર આવ્યો બરાબર પુષ્પનું સર્જન કર્યું નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીના સમયમાં એટલે શું થશે પુષ્પના સર્જન પછી એ શું કરશે લિંગી પ્રજનન કરશે બરાબર પછી એને 2-3 મંથનો સમયગાળો જોઈશે શાના માટે બીજ અને ફળના નિર્માણ માટે બે થી ત્રણ મહિનાનો સમયગાળો એટલે માર્ચ અને એપ્રિલમાં આપણને શું મળશે ફળ તરીકે કેરી અને બીજ તરીકે અંદરનું ગોટલી બરાબર એટલે એ સવાના એક્ઝામ્પલ છે એક વર્ષ એટલે કે વર્ષમાં એક વખત પુષ્પનું સર્જન કરે અને નિપજ તરીકે બીજ અને ફળ આપે છે પછી દ્વિવર્ષ એટલે કે બે વર્ષે એકવાર અને બહુ વર્ષે એટલે થોડા વર્ષનો સમયગાળો લેશે પછી એક નિશ્ચિત વર્ષે એકવાર કરશે એટલે આ ત્રણ એક્ઝામ્પલ હોમવર્કમાં જાતે કરવું બરાબર એની વ્યાખ્યા બુકમાં આપેલી છે ઉદાહરણ સાથે જ ચાલો તે સિવાય પછી આ બે મોસ્ટ ટાઈમથી
પાસ અને નિકુરા છે બે માર્ક્સના સવાલ માટે પણ અને એમસીક્યુ માટે પણ વાંસ તમને બધાને ખબર છે વનસ્પતિ છે બરાબર આ એક એવી વનસ્પતિ છે કે કેટલા વર્ષ સુધી જીવે એમ તો 50 થી 100 થી વધારે 100 કે 105 વર્ષ સુધી જીવે છે તો 50 વર્ષની થાય કે 100 વર્ષની થાય ત્યાં સુધી પુષ્પણ સર્જન નથી કરતી બરાબર એટલે આટલા સમયગાળામાં એ એનો પુષ્પની સોરી વનસ્પતિની ઉત્પત્તિ થઈ ત્યાંથી લઈને 50 વર્ષ સુધી પુષ્પની ઉત્પત્તિ નથી કરતી કે 100 વર્ષ સુધી પુષ્પની ઉત્પત્તિ નથી કરતી તો 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી એક વખત એ વિપુલ પ્રમાણમાં પુષ્પનું સર્જન કરે છે એટલે કે એ વાંસ વનસ્પતિ એના જીવનગાળ દરમિયાન એક જ વખત પુષ્પનું સર્જન કરે અને એ પણ મોટા જથ્થામાં એટલે કે વિપુલ પ્રમાણમાં અને જેવા પુષ્પનું સર્જન કરશે એટલે શું થશે મૃત્યુ પામશે આ એક જ વનસ્પતિ એવી છે બરાબર એટલે મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ માટે અને ત્યાર પછી બે માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે નીલકુરંજી જેવી રીતે આપણે જળકુંભી હતી જે ભારતમાં સુશોભનમાંથી લાવવામાં આવી હતી તે જ રીતે નીલકુરંજી પણ એવી વન આ કેવી હતી જળકુંભી અપુષ્પીય વનસ્પતિ હતી પણ સોરી જળકુંભી હા ને નીલકુરંજી કેવી છે સપુષ્પીય વનસ્પતિ મતલબ કે જળકુંભી પુષ્પનું સર્જન નથી કરતી એટલે કે અલિંગી તરીકે પ્રજનન કરતી હતી જ્યારે નીલકુરંજી પુષ્પનું સર્જન કરે છે એટલે કે લિંગી રીતે પ્રજનન કરે છે એ પણ ભારતમાં લાવવામાં આવેલી પણ ક્યાં જોવા મળે છે આપણે સાઉથમાં દક્ષિણમાં કઈ કઈ જગ્યાએ કેરળ તમિલનાડુ અને કર્ણાટક બરાબર આ કિસ્સો કરતી હતી કે 50 કે 100 વર્ષ પછી વાંસ પુષ્પનું સર્જન કરતી હતી અને મરી જતી હતી પણ જ્યારે અહીંયા આ નીલકુરંજી શું કરશે દર 12 વર્ષે એક વખત પુષ્પનું સર્જન કરશે પછી પાછો 12 વર્ષનો સમયગાળો રહેશે પછી એક વર્ષે પુષ્પનું સર્જન કરશે તો આ સમય આવશે બહુવાયી વર્ષાયુમાં આવશે બરાબર થોડા વર્ષનો સમયગાળો લીધો પછી પુષ્પનું સર્જન થયું તો જે છેલ્લે ક્યારે જોવા મળ્યું બુકના આધારે બુકમાં એવું રહે પૂછે કે છેલ્લે 2006 માં જોવા મળે બરાબર 2006 પછી 12 વર્ષનો સમયગાળો કરશે એટલે 2018 માં પણ એ જોવા મળ્યું બરાબર ને શું આ કેરળ તમિલનાડુ અને કર્ણાટકમાં ના પર્વતીય વિસ્તારમાં શું આખા પર્વત ચાદરના બની જાય જુદા જુદા કલરના પુષ્પથી અને ત્યાંની ગવર્મેન્ટ શું કરશે ટુરિસ્ટ પ્લેસ કરી દેશે અને ટુરિઝમ માટે લોકોને આકર્ષે દર 12 વર્ષે આપણ કેવું દર 12 વર્ષે એકવાર પુષ્પનું સર્જન કરે એટલે 2018 પછી પાછા 12 વર્ષ પછી પાછું એકવાર પુષ્પનું ત્યાં સર્જન થશે ચાલો એ સુધી ખબર પડી ચાલો હવે શું હતું આ જે એક વર્ષ આવે દ્વિ વર્ષ આવે અને બહુ વર્ષ આવે એ સામાન તો આપણે લિંગી પ્રજનન જોયું પણ સામાન વનસ્પતિની અંદર બરાબર હવે જોવાનું છે આપણે પ્રાણીની અંદર લિંગી પ્રજનન બરાબર હવે જેવી રીતે વનસ્પતિમાં એક વર્ષ આવે દ્વિ વર્ષ આવે અને બહુ વર્ષ આવે છે થઈ ગઈ જેવી રીતે આપણે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જે રીતે પ્રાણીની અંદર જોવાનું છે વનસ્પતિમાં શું શક્તિ વાપરો એક વર્ષ આવે દ્વિ વર્ષ આવે અને બહુ વર્ષ આવે તે જ રીતે વનસ્પતિ પ્રાણીમાં આપણે શું વાપરવાનું છે ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર એવા પ્રાણી કે ઋતુમાં એક જ વખત બાળકને જન્મ આપે જેમ કે તમને ખબર છે મરઘા છે કૂતરા છે બીજા દેડકા છે બાબુ મરઘાને તમે એવી રીતે નહીં લેતા કે તમને જોઈ ત્યારે ઈંડા આપે છે બાબુ એ પ્રાથમિક રીતે કુદરતી રીતે તો એના વર્ષમાં એક ઋતુમાં જ આપે છે પણ આપણે માનવ કલ્યાણ માટે આપણે સ્વાર્થીપણા માટે મનુષ્ય શું કરે એને મરઘા ઉછેર કેન્દ્રમાં ઇન્જેક્શન આપીને દર વખતે ઈંડા બનાવડાવે છે પણ એ સામા આવશે ઋતુકીય એટલે કે 12 મહિનામાં કોઈ એક નિશ્ચિત ઋતુ જેમ કે દેડકો લઈ લે તો દેડકો ચોમાસાની સિઝનમાં જ એ શું કરશે ફલનની ક્રિયામાં જશે અને નવી સંતતિ સર્જશે તો એવા ને શું કહેશું લિંગી પ્રજનનને ઋતુકીય ઋતુચક્ર ને એ સામા આવશે ઋતુકીય સંવર્ધક બરાબર તે જ રીતે માસિક ઋતુચક્ર જેમ કે આપણે મનુષ્ય બરાબર મનુષ્યની અંદર માદા જોશો તો દર મહિને 28 દિવસના ઋતુચક્રમાં એક જ વખત અંડકોષનું સર્જન કરે મતલબ કે એ લોકો સંતાતિ સર્જવાની ક્ષમતા દર મહિને છે મતલબ કે એ લોકો સામે આવશે માસિક ઋતુચક્રમાં અને તેને શું કહેશું આપણે સતત સંવર્ધક ચાલો